રામ મંદિર નિર્માણ અંતર્ગત લીંબડી નીલકંઠ વિદ્યાલય દ્વારા મહા શોભાયાત્રાનું આયોજન લીંબડી નગરપાલિકાના તમામ મુખ્ય માર્ગ પર કરવામાં આવ્યું હતું. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અયોધ્યા રામ મંદિર નિર્માણ અંતર્ગત લીંબડી નીલકંઠ વિદ્યાલયના ટ્રસ્ટી એવા હિતેન્દ્રભાઈ બાંધણીના માર્ગદર્શન હેઠળ આ શાળાના તમામ સ્ટાફે જહેમતથી આ યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે લીંબડી શહેરમાં શ્રી રામના નારા સાથે શોભાયાત્રા આ કાઢવામાં આવી હતી. ત્યારે આ શાળાના બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષા કરી અને ફ્લોટ પણ કાઢવામાં આવ્યા હતા, જેમાં શોભાયાત્રા નીલકંઠ વિદ્યાલયથી પ્રસ્થાન કરી અને લીંબડી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ત્યારે આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મોટા મંદિર મહંત શ્રી લલિત કિશોર દાસજી મહારાજ, રામકૃષ્ણ પરમહંસના મંદિરના મહંત પ્રફુલ્લ રાજ મહારાજ, તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ હરપાલસિંહ રાણા, નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા. ત્યારે લીંબડી ચબુદા ચોક ખાતે ચબુદા ચોકના મિત્ર મંડળ રવિલાલ શાહ અને તેમની ટીમ દ્વારા આ યાત્રામાં જોડાયેલ તમામ લોકોને પ્રસાદ રૂપે શરબત પીવડાવવામાં આવ્યું હતું. ત્યારે આ યાત્રા નિહાળવા લીંબડી શહેરના લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે આ યાત્રાનું સ્વાગત લીંબડી શહેરના લોકો દ્વારા પુષ્પ ઉડાડી અને કરવામાં આવ્યું હતું. ત્યારે લીંબડી નીલકંઠ વિદ્યાલયના હિતેન્દ્રભાઈ બાંધણિયા ઉર્ફે લાલાભાઈ અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ આ યાત્રામાં લીંબડીની અલગ અલગ સંસ્થાઓ જોડાઈ હતી. ત્યારે આ શોભાયાત્રામાં રામ મંદિર નિર્માણ અંતર્ગત લીંબડી શહેરમાં ફરી હતી.